अमदावाद सेटेलाइट स्थित आनंद विहार फ्लेट में होबाड़ो मच्यो छे। सोसायटी तोड़वानी सूचना मळता ज होबाड़ो थयो छे। सोसायटीना रीडेवलपमेंट ने लईने स्थानिको में रोष जोवा मळ्यो। सोसायटीनी मंजूरी वगर थई रह्यु छे रीडेवलपमेंट, त्यारे पोलीसे लोकोना टोळाने विखेर्यु छे। सोसायटी तोड़वानी कामगीरी अटकावी छे। शिवालिक बिल्डर्स की स्कीम पर नजर होवानो आक्षेप थई रह्यो छे। जीएचबी ना अधिकारीओ बिल्डर्स ने सपोर्ट करी रह्या होवानो पण आक्षेप स्थानिकोनो छे। संवाददाता अनिता पटणी जोड़ाई गया है लाइव। अनिता, त्यां माहौल शुं छे? स्थानिकोए जे आक्षेपो कर्या छे अने त्यार बाद जे माहौल अत्यारे घर्षण भर्यो हतो, अत्यारे शांत पड्यो छे पोलीसनी दरमियानगीरी बाद? जी संजीवनी, जे प्रकारे आनंद विहार ना रहीतोनो एक विरोध हतो, कारण के जेसीबी पहुंची गयु हतु ने दबाण हटावानी वात करवामां आवी रही हती, अने जे आक्रोश हतो कारण के जे बिल्डर अने जे गुजरात हाउसिंग बोर्ड नी मिलीभगत अने जे जूना जे चेरमेन छे तेनी मिलीभगत थी आ दबाण हटावानी वात करवामां आवी रही हती। जे स्थानिक रहीशोए उग्र विरोध कर्यो हतो अने जेने लईने पोलीस पण घटनास्थळे पहुंची हती ने समग्र मामलामां एक नवो वळांक आव्यो हतो के कोर्पोरेशन द्वारा पोलीसने कोईपण प्रकारनुं प्रोटेक्शन नी वात करवामां नथी आवी अने कोई पर्सनल बिल्डर्स द्वारा ज आज એસીબીને મોકલવામાં આવ્યું હતું ને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહીશ આપણી પાસે છે આજે આ મામલે। અત્યારે હાલ પોલીસની સમજાવટ બાદ રહીશો અત્યારે પોતાના ઘરે પરત ગયા છે અને એક જે ઉકેલ આવ્યો છે તેને લઈને વાત કરીશું। ખાસ શું જાણવા મળ્યું? પોલીસ તમારી પાસે આવી, તમારો ઉગ્ર વિરોધ હતો, શું સમાધાન થયું? આ જે સોસાયટી છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર શિવાલિક બિલ્ડર દ્વારા સોસાયટીના જે ચેરમેન હતા એને ખોટી રીતે સહીઓ લોકોની ઉઘરાઈ અને રીડેવલપમેન્ટનો મુદ્દો ઉભો કરી અને ત્યાં હાઉસિંગ બોર્ડમાં ટેન્ડર બહાર પાડ્યા હતા અને ખોટી રીતે રહીશોને દબાણ ઉભું કરવામાં આવ્યું હતું। રહીશોની સહી બી ખોટી હતી અને આ મુદ્દે એ લોકોએ કેટલી વાર પોલીસમાં કમ્પ્લેન લખાવવાની વાત કરી પણ ક્યારેય એમની અરજી લખવામાં નથી આવતી। આજે અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસની પ્રમુખ અમને જાણકારી મળી, એ લોકો રહીશો અમારી પાસે આવ્યા હતા અને અમારો સાથ સહકાર માંગ્યો હતો। આવા ખોટા મુદ્દા ઉપર જ્યારે નાગરિકોને હેરાન કરવામાં આવતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાની વચ્ચે હોય છે, એટલે અમે આજે પહોંચી ગયા હતા। આજે એવું બન્યું કે બધા જ રહીશોમાં ઉગ્ર સામે આવી ગયું, પોલીસ જયારે આવી તો શું જણાવે? ત્યારે જાણવા મળ્યું કે મહિલાઓમાં બી ભાઈઓમાં ઉગ્ર રોષ હતો, કારણ કે કોરોના કાળમાં આ ડિમોલિશનની તો ખાતરી હાઈકોર્ટ નથી આપતું, ના પાડી રહી છે, છતાં પણ પ્રાઇવેટ બિલ્ડર દ્વારા પ્રાઇવેટ બુલડોઝર એમની સોસાયટીની સામે મૂકવામાં આવ્યું હતું। જ્યારે પોલીસને ખબર પડી કે અહીંયા હલ્લાબોલ થયો અને લોકોએ વિરોધ કર્યો, મીડિયાના સાથ સહકારથી એ જાણકારી પોલીસ સુધી પહોંચી અને પોલીસ અહીંયા પહોંચી ત્યારે એમને અમને પ્રોટેક્શન આપવાની વાત કરી અને કહ્યું કે બિલ્ડર દ્વારા અમને કોઈ આવી ઇન્ફોર્મેશન નથી મળી, કોર્પોરેશન દ્વારા કોઈ પોલીસ પ્રોટેક્શન દ્વારા ડિમોલિશનની કોઈ બાંયધરી અમે નથી આપી, એટલે ડીએસપી સાહેબ ખુદ પોતે હાજર થયા અને એમને અમને ખાતરી આપી છે કે આ પ્રાઇવેટ બિલ્ડર જો આ કરી રહ્યા હોય તો આ કામ નહીં થવા દઈએ અને રહીશોને ખાતરી આપી છે કે તમારા કોઈ મકાનો નહીં તૂટે, બંને પક્ષને સારી રીતે સાંભળવામાં આવશે અને રહીશોને સંતોષકારક જવાબ ડીએસપી સાહેબ દ્વારા મળવામાં આવ્યો, જેથી રહીશો પાછા ઘરમાં જતા રહ્યા છે અને બિલ્ડરને જે વાત થઈ છે બિલ્ડર માટે બી કદાચ અમને એવું લાગી રહ્યું છે કે જે ડીએસપી સાહેબ આવ્યા છે એ કદાચ આ બાબતની ખાતરી કરશે અને જે ખોટી રીત થઈ રહી છે કદાચ ચોક્કસ એમાં સારો ઉકેલ આવશે એવું અમને લાગી રહ્યું છે। જી સંજીવની, જે પ્રકારે તમે જોયું અત્યારે હાલ હું તમને માહોલ બતાવીશ કે તમામ જે રહીશો છે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, કારણ કે જે પ્રકારનો માહોલ હતો, પથ્થરમારો પણ કર્યો હતો અને એક ઉગ્ર વિરોધ હતો, પરંતુ પોલીસના આવ્યા બાદ જે પ્રકારનું જે ઉકેલ આવ્યો છે કે પ્રાઇવેટ જે બિલ્ડર છે તેણે જ દબાણ માટેનો આ પ્રયત્ન કર્યો હતો, પરંતુ જાગૃત જે રહીશોના કારણે આજે અત્યારે હાલ તો આજે ઉકેલ આવ્યો છે, પોલીસે પણ તેઓને બાંયધરી આપી છે અને દબાણ નહીં કરવા માટેની પણ વાત કરી છે, પરંતુ જે પ્રકારે આખો આક્રોશ છે, સમગ્ર વિવાદ છે જેમાં શિવાલિક બિલ્ડરનું નામ આવી રહ્યું છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક અધિકારીઓ સંડવાયેલા હોય તેવી વાત આવી રહી છે, તો આનંદ વિહાર એપાર્ટમેન્ટના રહીશો તેનો વિરોધ કરી રહ્યા છે, રીડેવલપમેન્ટને લઈને ના પડી રહ્યા છે, તો આ સમગ્ર વિવાદને લઈને હાલ તો પોલીસે આજે ખરેખર દબાણને લઈને કોણે કાર્યવાહી કરી હતી અને કેવા પ્રકારની કાર્યવાહી કરી છે તેને લઈને હાલ તો તપાસ શરૂ કરી છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી માટે અનિતા। તો હાલ તો આનંદ વિહારના રહીશો પોલીસ દરમિયાનગીરી કર્યા બાદ શાંત પડી ગયા છે, પોતાના ઘરમાં જતા રહ્યા છે અને પોલીસે પણ આ સોસાયટીના રહીશોને બાંયધરી આપી છે। जेसीबी और आई है तो इनको ऐसा लगा है कि हमारे मकान तोड़ने के लिए, जबकि नॉर्मली ये जो जेसीबी और आई है सड़क बनाने वाली है, ठीक है, तो अभी तक इसका पुलिस की तरफ से कोई बंदोबस्त नहीं दिया गया और हम सभी है इसके जो कानूनी पहलू है और ये सब देख रहे हैं, एएमसी को या जो भी डिपार्टमेंट है
सब डिपार्टमेंट को हमने चेक कर रहे हैं, तो हमने अभी तक है वो कोई बंदोबस्त, पुलिस बंदोबस्त है वो नहीं दिया है। और जो भी इनकी समस्या है और है, हम कभी भी पुलिस बंदोबस्त देते हैं तो दोनों पक्ष को बुला के और जो भी उनका विवाद होता है उनको सोल्व होने के बाद में ही हमें वो देते हैं। तो ऐसा है वो, कोई मुद्दा है नहीं। ओके।